વિસાવદર ગીર નેચર ક્લબ તથા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત પાલગામ મિંડલ સ્કૂલની વિદ્યાર્થીને વન ભ્રમણ કરાવાયું. સવારે 8 થી 4 કલાક દરમિયાન વિદ્યાર્થીઓને પરિભ્રમણ કરાવી ફોરેસ્ટ ગાર્ડ ચંદ્રેશભાઈએ વન્ય પ્રાણી, વન્ય પક્ષી, અન્ય ઔષધિઓના ઝાડ વિશે માહિતગાર કર્યા હતા. અહેવાલ કૌશિકપુરી ગોસ્વામી, વિસાવદર. નામ બામરોલિયા મૈત્રી છે. વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે અમે મિડલ સ્કૂલ ભલગામમાંથી અહીંયા ટ્રેકિંગમાં આવેલા અને અહીંયાના ફોરેસ્ટર ચંદેલી સરે અમને ઘણા બધા વૃક્ષો વિશે માહિતી આપી અને ઔષધિ તરીકે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ જાણકારી આપી અને આજે અમને અહીંયા આવીને ખૂબ મજા આવી. રમણીક દુધાત્રા, ગીર નેચર ક્લબ વિસાવદરના પ્રમુખ તરીકે સેવા આપું છું. વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત આજે ભલગામ મિડલ સ્કૂલની શિક્ષકો અને મિડલ સ્કૂલની વિદ્યાર્થીની બહેનો ગીર જંગલની અંદર આવેલા, એમાં ફોરેસ્ટ ગાર્ડ ચાંદેરા ભાઈએ આ દીકરીઓને ગીર જંગલની અંદર સુવેડી નેસ, બાજરિયા નેસ અને આજુબાજુ ગીરના જંગલોની અંદર ફેરવી અને જંગલની અંદર અલભ્ય, જેને કહેવાય ઔષધિ વૃક્ષોનો પરિચય કરાવેલો હતો. જુદા જુદા વન્ય પ્રાણી, દુર્લભ્ય પ્રાણી અને પક્ષીઓનો પણ અવાજથી કેવી રીતના એ ઓળખાય એમનો પણ પરિચય કરાવેલો હતો. આ સમગ્ર કાર્યક્રમની અંદર ભલગામ સ્કૂલના શિક્ષક મિત્રો, ગીર નેચર ક્લબના મેમ્બરો અને પત્રકાર મિત્રો અને ગીર નેચર ક્લબના સભ્યોએ હાજર રહી આજે આપણે વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત બધા ભેગા મળ્યા છે. ભલગામ હાઈસ્કૂલના વિદ્યાર્થી બહેનો આવ્યા છે, શિક્ષકગણ આવ્યા છે અને આપણે વન્ય પ્રાણી સપ્તાહમાં પ્રાણી વિશે અને વન્ય પ્રાણી અથવા વનસ્પતિનો ઔષધિનો ઉપયોગ અને અહીંથી આપણે સુવડી ગયા હતા અને વન વિભાગ તરફથી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને આપ લોકોનો સાથ સહકાર મળ્યો છે અને આ ગાંડીગીરની નદીઓ અને આ જે કંઈ લાવો મળ્યો બધાને, એ બદલ બહુ બધાને મજા આવી અને ખરેખર આવું કરવું જ જોઈએ.